બોલો મહારાજ, મારી શું જરૂર પડી? આપણા રાજ્યમાં કેટલા પ્રધાન છે? મહારાજ ત્રણ. બોલો ત્રણ પ્રધાનોને. અરે પ્રધાન અહીં તો આવો. બોલો બોલો બીરબલ, મારી શું મારું શું કામ છે? અરે મહારાજે તમને યાદ કર્યા છે. પ્રણામ મહારાજ, મારી શું જરૂર પડી? હું એક મહિના માટે બહાર જાઉં છું, તમે મારી માટે ફળ લઈ આવો. બોલો મહારાજ. લો મહારાજ, બીરબલ બધા જેલમાં પડતું. આ નાટક નું માધ્યમ એ છે કે ભાઈ આજ આવો છોકરાઓ, તમે તેને તું આમ તું કેવા ફળ લાવ્યો છો? તું કેવો ફળ લાવ્યો છો? આપે ને તું કેવા ફળ લાવ્યો છો? હાઉ ગંધારા. તો આમાં એવું છે કે રાધાએ ત્રણેયને ફળ લેવા મોકલ્યા હતા, પણ આ ત્રણેયને એક એક મહિનાની એક એક મહિનાની રાજાએ સજા ફટકારી છે. અને પછી આ ફળનું શું કરવાનું? એને ખાવા પીવાનું? તો આ ત્રણેયને રાજાએ એવો હુકમ દીધો છે કે જે તમે વીણીને લાવ્યા હો એ ખાવ. તો એમાં આ હાવ આળસુ માણસ છે આણભાઈ. આ રાજાનો જે પ્રધાન છે એ હાવ આળસુ છે, એને ફળ વીણવામાં જરાય મહેનત નથી કરી, એટલે એ લાવ્યો છે નકરા આવા હડેલા ફળ લાવ્યો છે. એટલે હડેલા ફળ લાવ્યો છે, એક મહિનો એને સાલે એમ નથી. એટલે આ માણસને એક મહિનાની અંદર ઉપર જવાનું છે. એટલે હાવ ઉપર ખાધા પીધા વગર હેરાન થઈ ગયો આ માણસ. જબાક. અને તું કેવા લાવ્યો છો? હવે આ ભાઈ છે એ હારા અને અડધા હારા અડધા મોળા લાવ્યા છે. તો એ 15 દિવસ સુધી એને ખાવાનું હાલ છે અને 15 દિવસ પછી બીમાર પડશે, બરોબર ને? અને આ માણસ છે ને, તું કેવા લાવ્યો ભાઈ ફળ? તો આ ભાઈ છે પ્રધાન, એને બહુ મહેનત કરી અને સારા સારા ફળ વીણીને લાવ્યો. તો એક મહિનો આ પ્રધાનને કાંઈ તકલીફ ન પડી, એને રોજ હારા હારા ફળ ખાધા. કેમકે રાજાએ હુકમ આપ્યો હતો કે તમે જે લાવ્યા છો એ તમે ખાઓ. એટલે આનો અર્થ એમ છે કે તમે મહેનત કરો, કર્મ સારું કરો તો ભગવાન તમને કાયમ હાસવે, પણ તમે મહેનત ન કરો અને જેનું તેનું લઈ લો એઠે પડ્યું હોય તો ભગવાન એનું પરિણામ બીમાર પાડે, કા ઉપર મોકલી દે, બરોબર? જાઓ તમારું નાટ્ય પૂરું. હાલો હવે આપણે